વર્ષોથી વ્યસન મુક્તિ માટેનું પ્રચાર અને લોકોને સમજાવવાના ઘણી બધી સંસ્થાઓએ પ્રયાસો કર્યા, પણ માત્ર કાગળ ઉપર જ હોય એવું મને લાગ્યું. ગોકુલધામ ટુ બનાવ્યા પછી મારી ઈચ્છા હતી કે વ્યસન મુક્તિ માટે કંઈક આપણે એવો પ્રયોગ કરીએ કે લોકોને એની આદત પડે, એની ઘરણ પડે, એટલા માટે 5-7 દિવસ સુધી એનું આપણે વ્યસન કરાવી, એટલે હર્બલ માવા કે જેની અંદર 11-12 વસ્તુઓનો જે સમાવેશ છે કે જે ઓહળિયા પણ ગણી શકાય અને એક મુખવાસનો ભાગ પણ ગણી શકાય એવી 11-12 વસ્તુને ભેગી કરી અને હર્બલ માવો તૈયાર કર્યો. અને મેં પહેલાં એનો ટેસ્ટ કર્યો, મને એમ લાગ્યું કે ખરેખર જે માવો ખાય છે અને જે ફિલિંગ થાય છે એવા જ ગુણ આમાં છે, તો આપણે આ લોકોને આપી. પછી નોંધણી કરીને 35-40 નામો નોંધાઈ ગયા. 5 દિવસ સુધી 2 માવા આપવાનો આપણે સંકલ્પ કર્યો અને લોકોનો આજે પ્રથમ દિવસ છે. અને લોકોએ પેલો માવો જ્યારે ખાધો ત્યારે જ એવા રિવ્યૂ મીંડા આવવા કે ખરેખર પેલો માવો ખાતા હોય એવો તમાકુવાળા માવા જેવો જ આમાં ફિલિંગ થાય છે. અને નુકસાન તો આમાં કાંઈ છે નહીં, એ તો પાકું છે, હર્બલ માવો છે એટલે ખરેખર આ માવાથી જો લોકો આ બાજુ ઢળશે તો 5 રૂપિયામાં આ માવો તૈયાર થશે, એટલે કે 500 રૂપિયામાં 100 માવા તૈયાર થઈ જશે. કદાચ એક મહિનાની અંદર 500 રૂપિયામાં આ વસ્તુ પતી જાય અને પેલા માવા ખાવાથી આનાથી 3 ગણો એટલે કે 1500 રૂપિયાનો ખર્ચ થતો હતો, તો આ માવા કદાચ એકને બદલે 5 ખવાઈ જાય તો પણ શરીરને માટે એક દવા જ છે, એટલે શરીરને ફાયદો કરશે. અને બીજા નંબરમાં તમારે જે આર્થિક રીતે જે બચત થશે એ તમારો વધારાનો પ્લસ પોઈન્ટ છે, તો વધારેમાં વધારે લોકો આમાં જોડાય અને ઇન્ડિયાને પણ કદાચ વર્લ્ડમાં પણ જ્યાં આવા માવાનું વ્યસન હોય તમાકુવાળા નિકોટિનવાળાનું એને બદલે આવા હર્બલ માવાનો ક્રેઝ વધે અને મીડિયા મિત્રો અને વર્તમાનપત્રોમાં આનો જો વધારેમાં વધારે પ્રચાર કરી અને લોકોને આ બાજુ વાળે એવો આ ગોકુલધામનો પ્રયાસ છે.